એડવોકેટ ચંદ્રશેખર ગુપ્તાજી. ચંદ્રશેખરભાઈ, આપનું પણ સ્વાગત છે. સામાજિક કાર્યકર્તા રુઝાન ખંબાતા અને કોંગ્રેસ નેતા કૈલાશભાઈ ગઢવી, આપ સૌ અમારી સાથે જોડાય, આપનું સ્વાગત છે. રુઝાનબેન, સૌપ્રથમ શરૂઆત આપનાથી કરી છે. એક મહિલાની સંવેદનશીલતાનો આ મુદ્દો છે ને, આ એટલા માટે ગંભીર મુદ્દો છે કારણ કે ક્યાંક ને ક્યાંક રાજકીય કનેક્શન પણ અહીંયા સામે આવ્યું છે. શું અને કેવી રીતે આપ આખા કેસને જોઈ રહ્યા છો, જે રીતે સમયાંતરે નવા નવા વળાંકો આ કેસની અંદર આવી રહ્યા છે? ઘણા બધા જે રાજકીય કેસો થઈ જાય છે એમાં બહુ જ વળાંકો આવે છે, અજીબ અજીબ ટાઈપના, પેલા ફિલ્મી સ્ટોરી જેવા વળાંકો આવે છે. મેં એક જોઈ છે કે જ્યારે બી પોલિટિક્સ ઇન્વોલ્વ હોય છે એટલે ખાસ શું થાય, આખું બધું કન્ફ્યુઝ કરી નાખે, અહીંથી ત્યાંથી ઉપરથી નીચેથી બધું આડું અવળું બધું લાવે. અનફોર્ચ્યુનેટલી બહેનોના કેસમાં, પોલિટિકલ કે નોન પોલિટિકલ એ બી કહેતો, એ કેસમાં બી બહેનો રિલેટેડ કેસ હોય એટલે પછી બધાને એવું એવરી ટાઈમ એવું પ્રૂવ કરવામાં આવે કે બહેને કર્યું, બહેનને શી જરૂર હતી જવાની, બહેને એમ કેમ કર્યું, બહેને, અરે ભાઈ એ વખતે જે થવાનું હોય એ થઈ ગયું હોય, તમે સમજો. તમે એવરી ટાઈમ બહેનનો વાત કરો તો પેલા ભાઈએ કેમ કર્યું એ કેમ કોઈ પૂછતું નથી, યા ભાઈએ આવું કેમ કર્યું કેમ પૂછતું, કે જે બહેને ગયા, અરે ભાઈ બહેન કયા સંજોગમાં ગઈ. એ તો તમે જુઓ આજની તારીખમાં આપણે આટલા હજારો કિસ્સાઓ જોયા છે કે બહેનોને કઈ રીતે ઇમોશનલ બ્લેકમેલ બોલો, ફિઝિકલ બ્લેકમેલ બોલો, કઈ રીતે હેરાન કરી. હવે તો એ ઓછું હોય તો કંઈક દવા ગોળી બી નાખી નાખીને હેરાન કરે છે, એ બી એક સત્ય છે. તો ત્યારે આપણે જે આ બધા કેસમાં તો આપણે અમે સહન કરીએ છીએ. હવે ઉપરથી આ આવ્યો પોલિટિકલ પોઈન્ટ. હવે જ્યારે પોલિટિકલ પોઈન્ટ આવે છે ત્યારે એટલું ડર્ટી રમાય છે, એટલું ડર્ટી રમાય છે કે કોઈ અંત નથી હોતો. ને જેમાં અત્યારે આપણે જોઈએ છીએ કે ડર્ટી આક્ષેપ પ્રતિ આક્ષેપ, પેલો ઉઠ્યો પેલી ઉઠી, આ જાગ્યો આ જાગી, અને એ મરજી પડ્યા છે બધા, જસ્ટ ટુ ડાયવર્ટ ધ હોલ થિંગ, આખા કેસને મેસ કરી નાખવા, બગાડવા, આ આખી બધો ષડયંત્ર ચાલી રહ્યો.